स्वागत है बधा विद्यार्थी मित्रों कलाल सर यूट्यूब चैनल पर अपनी चैनल पर अत्यारे आपणे सोल्व करी रह्या छीए मेहसाणा जिला माध्यमिक शाळा संघ विषय अंग्रेजी प्रश्नपत्र एक। तो अपनी चैनल पर गाला असाइनमेंट ना बधा विषय ना सोल्यूशनों तैयार छे जेनी लिंक हूँ डिस्क्रिप्शन में मूकी दऊ छू। हवे आपणे मेहसाणा जिला नुं जे पेपर छे एमा अंग्रेजी नुं पहेलू प्रश्नपत्र ए शुरू करिए। पहला प्रश्नपत्र में पहेलो सवाल, वॉट इज स्पेशल अबाउट द ताजनगर रेलवे स्टेशन। द ताजनगर रेलवे स्टेशन इज द फर्स्ट रेलवे स्टेशन इन द कंट्री ऑन विच द रेलवे डिड नॉट स्पेंड अ सिंगल रूपी एज इट वॉज बिल्ड विथ द पीपल्स मनी। कहे छे के भाई ए लोकोना पैसा थी बनावामां आवेलू रेलवे स्टेशन छे जेमां रेलवे विभाग नो एक पण रूपियो नथी, ए एनी स्पेशियल बाबत छे। બીજો પ્રશ્ન, વેન ડીડ ધ તાજનગર રેલવે સ્ટેશન સ્ટાર્ટ વર્કિંગ, ક્યારે આનું કામ શરૂ થઈ ગયું હતું? તો આ ક્યાંથી ક્યારે શરૂ થઈ ગયું હતું, સ્ટેશન ક્યારથી ચાલુ થયું? તો 7 જાન્યુઆરી 2010 ના દિવસે શરૂ થઈ ગયું હતું। એના પછીનો પેરેગ્રાફ, વેન ડીડ ધ પંચાયત પાસ અ રિઝોલ્યુશન, પંચાયતે રિઝોલ્યુશન ઠરાવ ક્યારે પસાર કર્યો હતો? તો 2008 પસાર કર્યો હતો। હાઉ મેની મેમ્બર્સ વર ધેર ઇન ધ ટીમ ફોર કલેક્ટિંગ મની, મની કલેક્શન માટે એ લોકો ટીમ બનાવી હતી, એમાં કેટલા મેમ્બર હતા? 11 મેમ્બર, 11 માણસો હતા। હુમ હેડ બ્લેન્ડફોર્ડ રિટર્ન લેટર, બ્લેન્ડફોર્ડે પત્ર કોને લખ્યો હતો? હોલિસ મેનેલને લખ્યો હતો। ફ્રોમ વેર હેડ બ્લેન્ડફોર્ડ ફાઉન્ડ હર એડ્રેસ, બ્લેન્ડફોર્ડને એનું એડ્રેસ ક્યાં મળ્યું હતું? ઇન અ ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરીની અંદર મળ્યું હતું। એના પછી સાતમો સવાલ, વેન વોઝ ધ ઇમ્પોર્ટ ઓફ ફાયરવર્ક સ્ટોપ, કે છે બીજા દેશમાંથી જે આપણા દેશમાં આયાત થઈ રહી છે ફટાકડાઓની, તો એ ક્યારે રોકવામાં આવી હતી? તો ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું હતું ત્યારે રોકવામાં આવી હતી। ગીવ ધ ઓપોઝિટ ઓફ એક્સપોર્ટ, એક્સપોર્ટનો વિરુદ્ધાર્થી શબ્દ શું આવશે? ઇમ્પોર્ટ, ઇમ્પોર્ટ એટલે આયાત અને એક્સપોર્ટ એટલે નિકાસ। નવમો સવાલ છે, વિચ બિગ સિટીઝ આર મેન્શન હિયર, કયા કયા મોટા શહેરોનું અહીંયા આગળ વર્ણન કરવામાં આવ્યું છે? ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર, પોન્ડિચેરી। વોટ આર ધ એક્ટિવિટીઝ ડન બાય અરુણ્સ ટીમ, અરુણની ટીમ છે એમણે કઈ કઈ એક્ટિવિટી કરે છે? તો લેક ક્લીન કરવાનું, બીચીસ સાફ સફાઈ, ઝૂની અંદર પ્લાન્ટ ઉગાડવાના છે, લોકોને જાગૃત કરવાના છે નાટકો કરીને। એના પછી શોર્ટ નોટમાં, મોસ્ટ આઈએમપી શોર્ટ નોટમાં આવે છે અરુણ યંગ એન્વાયરમેન્ટાલિસ્ટ, પહેલી મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ। બીજી શોર્ટ નોટની અંદર છે એને સુલિવાન અ વન્ડરફુલ ટીચર, એવી મોસ્ટ આઈએમપીમાં ગણાશે એને સુલિવાન અ વન્ડરફુલ ટીચર। ખરાખોટાની અંદર ધ બ્લેક પાવડર વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા, બ્લેક પાવડર ઇન્ડિયાની અંદર ઇન્વેન્ટ થયો હતો, ખોટી વાત છે। ડિસ્ટન્સ ઇઝ ધ બેરિયર ઇન કમ્યુનિકેશન ઇન ટુડેઝ ગ્લોબલાઇઝ વર્લ્ડ, કહે છે કે ભાઈ ડિસ્ટન્સ એટલે આપણે એકબીજાથી દૂર છીએ, તો કહે છે આપણે એકબીજા સાથે વાતો નથી કરી શકતા, એ બેરિયર છે। તો ફોલ્સ, ખોટું, કારણ કે હું અહીંયા બેઠા બેઠા બી તમને આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ વિદ્યાર્થી હોય તે પોતાના ઘરે બેઠા બેઠા શાંતિથી મોબાઈલ દ્વારા ભણી શકે છે। એનો મતલબ કે ડિસ્ટન્સ જે છે એ કમ્યુનિકેશનમાં બેરિયર હવે નથી રહ્યું એમ। 14મું, હેવી ફૂડ ડઝ નોટ સ્લો ડાઉન બ્રેઇન એક્ટિવિટીઝ વાયા મેટાબોલિઝમ, કે જે હેવી ફૂડ ખાશો તમે તો મગજની એક્ટિવિટી સ્લો નથી થતી હોતી, ખોટી વાત છે। ભારે ખોરાક ખાઈએ તો આપણને ઊંઘ આવવાની શરૂ થઈ જતી હોય છે, બરાબર, એટલે મગજની એક્ટિવિટી સ્લો થઈ જાય, એટલે ફોલ્સ। ધ લોર્ડ ક્રિએટેડ અ પરફેક્ટ મોડલ ઓફ અ મધર ઇન અ ડે, ભગવાને એક જ દિવસમાં મમ્મીનું મોડલ બનાવ્યું હતું, ફોલ્સ, ખોટું। ગાલા સમેટના ગણિત વિજ્ઞાન એસએસ ઇંગ્લિશ અને ગુજરાતી ચારે ચારના સોલ્યુશન આપણી ચેનલ ઉપર તૈયાર છે, ડિસ્ક્રિપ્શનમાં હું તેની લિંક મૂકી દઉં છું, તો જેથી તમને બધા જ ગાલા સમેટના પ્રશ્નોના જવાબો એક એક વિડીયોની અંદર એક એક વિષય પ્રમાણે મળી જશે। સેક્શન બી, સેક્શન બી ની અંદર પોએમથી શરૂઆત થાય છે। પહેલો પ્રશ્ન, વોટ ડઝ ધ પોએટ રિક્વેસ્ટ ઇઝ મધર, પોએટે એની મમ્મીને શું રિક્વેસ્ટ કરી હતી? કે ભાઈ નોટ ટુ ક્રાય, કે રડતી નહીં, વિશ હિમ લક, એને બેસ્ટ ઓફ લક, સારી શુભેચ્છાઓ આપજે। ધ પોએટ ઇઝ ટોકિંગ ટુ, પોએટ વાતો કરી રહ્યો છે કોની જોડે? એની મમ્મી જોડે। ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ, રાઇમિંગ વર્ડ કયા કયા છે આની અંદર? તો ફ્લાય, લાય, ક્રાય, આ સરખા સરખા શબ્દ જે દેખાય છે, આવી રીજો આમાં લખ્યું ફ્લાય, પછી આ લખ્યું લાય, ફ્લાય, લાય, અને પછી અહીંયા લખ્યું ક્રાય, બરાબર, એ બધા શું છે? રાઇમિંગ વર્ડ છે। પછી એ લોકો એક બીજો પેરેગ્રાફ છે, એ પેરેગ્રાફનો ક્વેશ્ચન આન્સર સોલ્વ કરીએ। હાઉ મેની સ્ટુડન્ટ સ્ટેર એટ ધ ઓથરેસ, લેખિકા જે છે એની સામે કેટલા વિદ્યાર્થીઓ જોઈ રહ્યા હતા? સ્ટેર એટલે જોઈ રહેવું, તો 35 બોયઝ એન્ડ ગર્લ્સ,
35 વિદ્યાર્થીઓ ટોટલ છે છોકરા અને છોકરીઓ એ બધા લેખિકાની સામે જોઈ રહ્યા હતા. વોટ ડીડ ધ ઓથરેસ ડુ ટુ અવોઇડ સ્ટ્રેન્જ લુક, જે કહે છે અજાણ્યો લુક જે બધા મારી તરફ જોતા હતા એને ટાળવા માટે લેખિકાએ શું કર્યું હતું? તો લેખિકા શું કરતી હતી? કીપ હર આઈઝ ઓન ધ ફ્લોર, એ પોતાનું કહે છે આની આંખો જે છે જમીન તરફ રાખી દે છે. હાઉ વોઝ ધ સ્માઇલ ઓફ મનીષા, મનીષાની સ્માઇલ કેવી હતી? ધ સ્માઇલ ઓફ મનીષા વોઝ લાઈક અ વાર્મ સનશાઇન. હું વેલકમ ધ ઓથરેસ, લેખિકાનું સ્વાગત કોણે કર્યું હતું? તો મનીષા વેલકમ ધ ઓથરેસ, લેખિકાનું સ્વાગત મનીષાએ કર્યું હતું. સિમિલર વર્ડ ગોતવાનો છે, ગેઝ એટલે એક જ જગ્યાએ જોવું, તો સ્ટેર એટલે પણ એક જગ્યાએ જોવું. એના બે ડેટા આપેલો છે કે જેની અંદર ડિઝીઝ એટલે રોગ આપેલા છે અને કયા શરીરના કયા અંગમાં એ રોગ થાય છે એવું લખેલું છે. ઉદાહરણ તરીકે કેટરેક છે તો એ આઈઝને લગતો રોગ છે, બરાબર. એવી રીતે બધા જ અલગ અલગ રોગોના નામ અને એ શરીરના કયા અંગમાં થાય છે એનું નામ બી આપેલું છે ત્યાં આગળ, બરાબર. 24મો સવાલ, વિચ ડિઝીઝ અફેક્ટ આઈઝ, આઈઝને કહે છે કે કયો ડિઝીઝ થતો હોય છે, કયા ડિઝીઝની અસર થાય? તો કેટરેક. પછી કહે છે જોન્ડાઇસ જે છે એની અસર લીવર ઉપર. પછી કહે છે પેનક્રીસ જે છે એની ઉપર કયા રોગની અસર થાય? ડાયાબિટીસની. પછી ઇફ યુ એક્સપિરિયન્સ પેઇન ઇન ઇન્ટેસ્ટાઇન તો કહે છે કે કયો રોગ હશે? ટાઇફોઇડ હશે. વોટ પાર્ટ ઓફ અવર બોડી ઇઝ અફેક્ટેડ? રેમેટિઝમ. તો કહે છે જોઈન્ટ્સ જે હોય એને અફેક્ટ કરે છે. વિચ ડિઝીઝ અફેક્ટ સ્પાઇન, સ્પાઇન જે છે એને કયો રોગ અફેક્ટ કરે છે? તો મેનિંગિટિસ. એના બે ડાયલોગ આપેલા મિસ્ટર શાહ અને રિસેપ્શનિસ્ટની વચ્ચે વાતો થઈ રહી છે. એના પ્રશ્નનો જવાબ છે 29મો છે, વેર એટલે કઈ જગ્યાએ, વેર ડઝ ધ કન્વર્ઝેશન ટેક પ્લેસ. કન્વર્ઝેશન એટલે વાતો કઈ જગ્યાએ થઈ રહી છે? તો એટ હોટલ. વાતો ક્યાં થઈ છે? હોટલ આગળ થઈ રહી છે, એટલે લખેલું જ છે હોટલમાં વાતો થાય. હું વોન્ટ્સ અ ડબલ રૂમ, ડબલ રૂમ જોઈએ છે કોને? તો મિસ્ટર શાહને ડબલ રૂમ જોઈએ છે, જો અહીંયા લખ્યું જ છે મિસ્ટર શાહ. ઓન વિચ ફ્લોર, કયા ફ્લોર ઉપર ડબલ રૂમ અવેલેબલ છે? તો કે સેકન્ડ ફ્લોર ઉપર ડબલ રૂમ અવેલેબલ છે. વોટ ડઝ મિસ્ટર શાહ ડિસાઇડ એટ ધ એન્ડ, મિસ્ટર શાહે છેલ્લે શું ડિસાઇડ કર્યું હતું? તો એમણે ડિસાઇડ કર્યું છે કે આ હોટલમાં નહીં રહી શકે. અહીંયા લખ્યું છે જો આઈ કાન્ટ સ્ટે, એટલે કે હું આ હોટલમાં નહીં રહી શકું એવું એમણે છેલ્લે ડિસાઇડ કર્યું હતું. હવે આવે છે સેક્શન સી. સેક્શન સી ની અંદર સૌ પ્રથમ જોડકા, ક્રિશ હુ ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 12 ઇઝ માય સન. 12મા ધોરણમાં ક્રિશ ભણે મારો છોકરો છે, એનો મતલબ ક્રિશ વિશે માહિતી આપેલી. એટલે શું કહેવાય? ડિસ્ક્રાઇબિંગ પર્સન, પર્સન એટલે માણસ, માણસ વિશે એટલે ક્રિશ નામ લખેલું છે, એના વિશે માહિતી આપેલી છે. પ્રીતિ કેન ડાન્સ વેલ, કેન લખેલું, કેન એટલે આ કરવાની ક્ષમતા છે એની અંદર, કેન એટલે શું કહેવાય? એબિલિટી, એબિલિટી એટલે ક્ષમતા છે. વેન ધ પ્રિન્સિપલ એન્ટર્ડ ધ ક્લાસ ધ પ્યુન ગ્રીટેડ હિમ, કે જેવા વેન સેના માટે હોય? સમય દર્શાવવા માટે. વેન સેના માટે હોય? સમય દર્શાવવા માટે, કે જેવા પ્રિન્સિપલ આવ્યા હતા પ્યુને તરત જ વેલકમ કર્યું હતું, એટલે ટાઈમ છે. વેન એટલે ટાઈમ દર્શાવવા માટે. એના પછી કન્વર્ઝેશન ની અંદર રિસ્પોન્સ આપવાનો છે, ચાર ઓપ્શન તૈયાર જ છે. 36મું છે નરેશ, વેન ડુ યુ, નરેશ કહે છે વેન ડુ યુ ડુ યોર હોમવર્ક? તો જિજ્ઞેશ કહે છે ટાઈમ, જિજ્ઞેશ ટાઈમ કહે છે, એનો મતલબ 7 o'clock. ટાઈમ તો એક જ ઓપ્શનમાં લખેલો છે, 7 o'clock ઇન ધ ઇવનિંગ, સાંજે 7 વાગે હોમવર્ક કરું, કારણ કે ટાઈમ એટલે આવો ટાઈમ લખેલો હોવો જ જોઈએ અંદર. મધર કહે છે વોટ ઇઝ બંસુ ડુઈંગ, બંસુ શું કરે છે? તો એના પપ્પા કહે છે શોઈંગ એક્શન, કોઈ એક્શન કહે છે, એટલે એની મમ્મીએ ચાલુ વર્તમાન કાળમાં સવાલ પૂછ્યો છે બંસુ શું કરે છે? તો સી ઇઝ રાઇટિંગ હર હોમવર્ક, તેનું હોમવર્ક કરી રહી છે. ચાલુ વર્તમાન કાળમાં જવાબ હોવો જોઈએ. ઇઝ અને આઈએનજી સવાલમાં છે, ઇઝ અને આઈએનજી, એટલે જવાબમાં બી ઇઝ અને આઈએનજી છે જ, એટલે ચાલુ વર્તમાન કાળ. 38મું છે, રાજ કે છે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ, એટલે ખબર નહીં રાજ શું બોલી ગયો. શોપકીપર કહે યસ વોટ કેન આઈ ડુ ફોર યુ, તો એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ એની અંદર શું આવે? એક્સક્યુઝ મી, શું આવી શકે? એક્સક્યુઝ મી, કેન યુ પ્લીઝ હેલ્પ મી? તો કહેશે યસ વોટ કેન આઈ ડુ ફોર યુ. એના પછી આવે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, પણ ફંક્શનનો ઉપયોગ કરવાનો છે. રેનુકા ઇઝ ઓલ્ડ, રેનુકાની ઉંમર વધારે થઈ ગઈ છે, ડોટ ડોટ ડોટ, અધૂરું વાક્ય છે. ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટ એટલે વિરોધી વાક્ય બોલો, કે રામુ કાકાની ઉંમર વધારે થઈ ગઈ છે, રામુ કાકા ઇઝ ઓલ્ડ, રામુ કાકાની ઉંમર વધારે થઈ ગઈ છે. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધી, વિરોધી એટલે બટ, બટ એટલે છતાં પણ, હી કેન વોક વેરી ફાસ્ટ, છતાં પણ તે ઝડપથી ચાલી શકે તેમ છે, એટલે કોન્ટ્રાસ્ટમાં બટ આવે. પછી 40મામાં આગળ ખાલી જગ્યા છે, ડુ યુ ડ્રિંક એવરી ડે, આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી, ક્વોન્ટિટી વિશે કહેવાનું છે, કે હાઉ મચ, હાઉ મચ એના માટે હોય, ક્વોન્ટિટી માટે હોય, કે ભાઈ કેટલું મિલ્ક, એમ કેટલું મિલ્ક, બરાબર. ક્વોન્ટિટી કીધી છે એટલે હાઉ મચ મિલ્ક, એટલે કેટલું મિલ્ક ડુ યુ ડ્રિંક એવરી ડે.
41 માં રિમૂવ ધ બેક કવર ઓફ ધ મોબાઈલ, મોબાઈલ ની પાછળનું બેક કવર દૂર કરતો. પ્રોસેસ કહેવાની, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, પ્રોસેસ માટે એન્ડ હોવું જોઈએ. શું હોવું જોઈએ? એન્ડ. એન્ડ વાળો એક જ ઓપ્શન છે, એન્ડ યુ વિલ ફાઇન્ડ ધ બેટરી. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, પેરેગ્રાફમાં છે જનરલી ધ ટીનેજર, ટીનેજર જો હોય છે ગોટ ટેમ્પ્ટેડ, એટલે કે આનાની સાથે બંધાઈ જતા હોય છે, આદત પડી જાય છે, ટુ પ્લે એન્ડ વોચ ટીવી, રમવું અને ટીવી જોવી, એનાથી એ લોકો ટેમ્પ્ટેડ એટલે આદત પડી જતી હોય છે, ટેવાઈ જતા હોય છે. બટ પરંતુ અવોઇડન્સ, ટાળી દેવું, અવોઇડ એટલે ટાળી દેવું, ટોટલ ઓફ ગેમ્સ એન્ડ ટીવી ઇઝ ઓલ્સો અનનેચરલ, કે તમે એને અવોઇડ ના કરાવશો, નહીં તો એ કે જે સ્વાભાવિક નહીં ગણાય એમ, અનનેચરલ એટલે સ્વાભાવિક નહીં ગણાય એમ. એના પછી વેનિશ, નિયરેસ્ટ મિનિંગ આવ્યા છે સમાનાથી શબ્દો, એટલે નજીકના સમાનાથી શબ્દો. વેનિશ એટલે અદ્રશ્ય થઈ જવું, ગાયબ થઈ જવું. ડિસઅપીયર એટલે અદ્રશ્ય થઈ જવું, ગાયબ થઈ જવું. 44મું છે વેકેન્ટ, 44મું વેકેન્ટ એટલે ખાલી, એટલે એમટી એટલે ખાલી. 45મું છે ઇનેમી, ઇનેમી એટલે દુશ્મન, એટલે ફો એટલે દુશ્મન. સેક્શન ડી, સૌ પ્રથમ આપણે ઇન્ડાયરેક્ટ સ્પીચ થી શરૂઆત કરીશું. પહેલામાં સજેસ્ટેડ આવશે, કેમ? કારણ કે વાક્યની શરૂઆતમાં લેટ્સ લખેલું, લેટ્સ એટલે વાક્યને સજેસ્ટેડ વડે જોડવાનું છે. પછી જે વાક્યને તમે સજેસ્ટેડ વડે જોડી રહ્યા છો, જે વાક્યને તમે સજેસ્ટેડ વડે જોડી રહ્યા છો, એ વાક્યમાં લેટ્સ નીકળી જાય અને એની જગ્યાએ શું આવે? ધે શુડ. શું આવે? ધે શુડ. સજેસ્ટેડ વાળા વાક્યમાં લેટ્સ નીકળી જાય અને એની જગ્યાએ ધે શુડ આવે. પછી એના પછીનું બીજું વાક્ય જોઈએ. બીજા વાક્યની અંદર કહે છે કે ભાઈ વોટ, પ્રશ્નાર્થ વાક્ય છે અને ડબ્લ્યુએચ છે, હા તો વોટનું વોટ પાછું આવશે, વોટનું વોટ જ પાછું આવે. અને છેલ્લા વાક્યમાં આશીષ બોલે છે તો આઈ બોલ્યો, આઈ એટલે બોલનાર, બોલનાર આશીષ છોકરો, તો આઈની જગ્યાએ શું લખવું પડે? હી. આઈની જગ્યાએ શું લખવું પડે? હી, બરાબર. અને વોન્ટનું વોન્ટેડ એ તો અંદર આપેલું હશે, અહીંયા નહીં લખાયું હોય, આપેલું જ હશે. જોઈન ધ સેન્ટેન્સ, સેન્ટેન્સ જોઈન કરવાના છે. ધ પ્રિન્સિપાલ પનિશ ધ બોયઝ, પ્રિન્સિપાલ જે છોકરાઓને પનિશ કર્યા હતા, ધે ડિસઓબેડ હિમ, કારણ કે તે લોકોએ એમની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હતું, બરાબર. તો શું આવશે? બીકોઝ, કારણ કે. પ્રિન્સિપાલે ફટકાર્યા હતા, કેમ? કારણ કે એ લોકોએ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હતું, એટલે કારણ કે. મિસ્ટર ગુપ્તા સોલ્ડ હિઝ પ્રોપર્ટી, કે એમણે બધી પ્રોપર્ટી વેચી મારી. હી સેટલ હિઝ ડેટ, કે છે એમણે પોતાનું દેવું બધું સર્વર કરી નાખ્યું હતું. તો પ્રોપર્ટી વેચી અને દેવું સર્વર કર્યું, એટલે વાક્યને એન્ડ વડે જોડવાનું અને હી કાઢી નાખવાનું, કારણ કે ઓલરેડી મિસ્ટર ગુપ્તા આગળ લખી નાખ્યું, એટલે બીજી વાર હી લખવાની જરૂર નથી. રામ ડઝ નોટ નો મરાઠી, શ્યામ ડઝ નોટ નો મરાઠી, બંને જણા મરાઠી જાણતા નથી, બરાબર. બંને જણા નહીં જાણતા, નોટ લખેલું છે, ના ઇધર નોર આવશે. બે અલગ અલગ નામ છે ને, એક નામની આગળ ના ઇધર લખો, ના ઇધર રામ નોર શ્યામ, નો મરાઠી, એટલે આ બંને માંથી કોઈ મરાઠી જાણતું નથી. પછી આ એક કરેક્ટ ધ કે છે કે વાક્ય જે છે એમાં આપણે ભૂલ છે, કરેક્ટ કરવાની છે. ધ મોસ્ટ, ધ પછી મોસ્ટ જ આવે, શું આવે? એસટી વાળું આવે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડે ઓફ માય લાઈફ ઇઝ વેન, જ્યારે માય ટીચર એને સુલિવાન કેમ ટુ મી. વેન એટલે સમયે. આઈ એમ ફિલ્ડ ફિલ્ડ ઓફ વન્ડર, આઈ એમ ફિલ્ડ ફિલ્ડ ઓફ વન્ડર, ફિલ્ડ વિથ વન્ડર આવશે. શું આવશે? ફિલ્ડ વિથ વન્ડર, કે જે એકદમ ખુશીઓથી ભરાઈ ગયું હતું, એમ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તો આઈ એમ ફિલ્ડ વિથ વન્ડર આવશે, અહીંયા ઓફ નહીં આવે, વિથ વન્ડર. ડુ એઝ ડાયરેક્ટેડ, ડુ એઝ ડાયરેક્ટેડ ની અંદર સૌથી પહેલા ત્રણ વાક્ય આપેલા છે. પહેલા વાક્યનું હી સેન્ટ મી, હી એક નંબર, સેન્ટ બે નંબર, મી ત્રીજો નંબર, તો મીનું શું થઈ ગયું? આઈ. આ ત્રીજા નંબરમાં મી હતું, એનું આઈ થઈ ગયું, એનો મતલબ એક્ટિવ પેસિવ છે. અને સેન્ટ ભૂતકાળ છે, તો શું આવશે? આઈ વોઝ સેન્ટ સમ ઈમેલ્સ બાય હિમ. પહેલા વાક્યનો જવાબ હંમેશા આપેલો જ હોય. બીજું વાક્ય આઈ, આઈ કરતા છે, રીડ ક્રિયાપદ છે, અને ધેમ કર્મ છે, એટલે ધેમ ત્રીજો નંબર છે. તો ધેમ એ ધે બની જશે, ધેમ શું બનશે? ધે બની જશે. ધેની જોડે વેર આવે, શું આવે? વેર. અને રીડનું ભૂતકૃતન રીડ. પછી થોરોલી, થોરોલી, અને બાય આઈ નું શું થઈ જશે? મી. પછી ત્રીજું વાક્ય આઈ કરતા, રિપ્લાય ક્રિયાપદ, અને હિમ કર્મ, તો હિમ એટલે હી બની જશે, હિમ એટલે હી થશે, હી જોડે વોઝ આવે, હી વોઝ રિપ્લાયડ એટ વન્સ વધારાનું, છેલ્લે આવશે બાય આઈ નું થઈ જશે મી. 52 નંબરની અંદર શું આપેલું છે? તો કે 52 નંબરની અંદર એ લોકો કહે છે કે ભાઈ વી વેન્ટ ટુ આઈસ્ક્રીમ પાર્લર, તો વી ની જગ્યાએ વેન્ટ એટલે ભૂતકાળ હતું, તો અહીંયા શું લખી નાખ્યું? શેલ લખેલું. શું લખ્યું? શેલ એટલે ભવિષ્યકાળ. તો વેન્ટ ની જગ્યાએ શેલ અને ગો આવી ગયું, બરાબર. તો બીજું વાક્ય વી, વી ની જોડે શેલ તો લખી જ નાખવાનું, અને બોટ ભૂતકાળ છે તો બાય લખી નાખવાનું. વી, વી ની જોડે શેલ તો લખી જ નાખવાનું, એટ ભૂતકાળ છે તો એટ એટલે ખાધું, એની જગ્યાએ શું આવશે? ઇટ, બરાબર. બાકી બધું જોઈ જોઈને જ લખવાનું છે. પછી અંડરલાઈન કરેલો શબ્દ છે એના ઉપરથી પ્રશ્ન બનાવવાનો છે. મયંક ઇઝ એન એન્જિનિયર, એ એન્જિનિયર છે, તો મયંક શું છે? તો વોટ ઇઝ મયંક, શું આવશે? વોટ ઇઝ મયંક. પછી 54મું છે, અશોક રોટ અ બુક લાસ્ટ યર, અને ગયા વર્ષે એક ચોપડી લખી હતી. લાસ્ટ યર, ગયા વર્ષે, લાસ્ટ યર એટલે ગયા વર્ષે, એટલે વેન, વેન વાળા પા ત્રણ ત્રણ છે.
તો ભાઈ આપણામાં રોટ, રોટ એટલે ભૂતકાળ હતું, એટલે વેન પે તરત શું આવવું જોઈએ, ડીડ આવવું જોઈએ. શું આવવું જોઈએ? ડીડ આવવું જોઈએ. શું આવું? ડીડ. તો ડીડ વાળું બી છે જો, વેન ડીડ, વેન ડીડ. પણ ડીડ લખ્યા પછી રોટ ના લખાય, રાઈટ લખવું પડે. શું લખવું પડે? રાઈટ. ડીડ લખો એટલે ભૂતકાળનું વર્તમાન થઈ જાય, એટલે અહીંયા આગળ રાઈટ લખવું પડે, રોટ ના આવે, ક્રિયાપદ મૂળ ક્રિયાપદ થઈ જાય. તો વેન ડીડ અશોક રાઈટ. ધ બેંક ઇઝ 10 કિલોમીટર ફ્રોમ હિયર, અહીંયાથી 10 કિલોમીટર દૂર છે. તો હાઉ ફાર, કેટલી દૂર છે? તો 10 કિલોમીટર. સેક્શન ઈ ની અંદર પહેલો મોસ્ટ એમ્પી નિબંધ છે માય પ્રિપેરેશન ફોર ધ બોર્ડ એક્ઝામ. બીજો મોસ્ટ એમ્પી છે ધ ટીચર આઈ લાઈક મોસ્ટ. ત્રીજો નિબંધ છે સેવ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણને બચાવો. એના પછી આવે છે ઈમેલ, કે ભાઈ નિશિત જે છે, નિશિત શાહ ઈમેલ લખે છે એના ફ્રેન્ડ કિશનને, કિસુ 2023 gmail.com ઉપર લખે છે. શેના માટે? બોર્ડની એક્ઝામની તૈયારી કેવી રીતે ચાલે, કેવી રીતે કરે છે એ સબ્જેક્ટ છે, એના ઉપર એને ઈમેલ લખ્યો છે. બરાબર. તો એ ઈમેલ બી આપણી સામે વ્યવસ્થિત લખેલો તૈયાર છે. અને પછી એક રિપોર્ટ છે કે ભાઈ આપણી સ્કૂલની અંદર નવરાત્રિનું સેલિબ્રેશન કઈ રીતે થયું હતું, તો એ નવરાત્રિના સેલિબ્રેશન ઉપર રિપોર્ટ બી આપણી સામે તૈયાર છે. અને છેલ્લે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન 10 સેન્ટેન્સ, આ દિવાળીનો ફોટો આપેલો છે જેના વાક્યો તૈયાર છે. બરાબર. વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો જરૂરથી લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો જરૂરથી કરી દેજો, અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. આપણી ચેનલ ઉપર ગાલા અસાઇનમેન્ટના બધા જ પેપરોના સોલ્યુશન તૈયાર છે, ડિસ્ક્રિપ્શનમાં તમને તેની લિંક મળી જશે. ફરીથી મળીશું, ભણતા રહીશું.